મિત્રો કેમ છો? મજામાં ને? તો હું સ્વાગત કરું છું તમારા એક નવા વિડીયોની અંદર. તો અત્યારે છું હું ઘરે મોવા, અને હું આજના વિડીયોમાં તમને દેખાડવા જઈ રહ્યો છું. તો વિડીયો તો ટાઇટલ ને થંબનેલ જોઈને તમને તો ખબર તો પડી જ ગઈ છે કે હું ક્યાં જઈ રહ્યો છું. તો હું તમને થોડુંક કહી દઉં કે હું જઈ રહ્યો છું મોવા નજીક આવેલું કતપર બંદર, નાસેમાં ભવાનીના મંદિર ને ના મોરારી બાપુના મુખેથી રામકથાનું આયોજન છે ને ભવ્ય લોક મેળો છે ને ખૂબ લાખોની સંખ્યામાં માણા આવી રહ્યું છે. ના કેવો નજારો છે, કેવું શું છે, ના શું ઓલું છે, તમને કેવી મજા આવે છે ને મેળાની મોજ કેવી હોય છે એ હું તમને વિડીયોના માધ્યમથી થોડીક દર્શાવીશ. તો હું મારા ઘરના ને મારી છોકરી સેજલ એ અમે જઈ રહ્યા છીએ. તો સેજુ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાલ કલરનું બાજુમાં બટન હશે અને દબાવી દેજો ને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેજો, ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ને વિડીયોમાં પહેલેથી છેલ્લે સુધી જોજો. વિડીયોમાં ખૂબ મજા આવશે ને તમને નવા નવા બેકગ્રાઉન્ડ તમને હું દર્શાવીશ ને મેળો પણ આમાં તમને જોવા મળી જશે. તો આપણે જઈએ છીએ મા ભવાનીના મંદિરે, ને ના ખૂબ હશે ટ્રાફિક એટલે ડાયરેક્ટ હું તમને મંદિરે મળીશ, સીધો મંદિરે દર્શન કરવામાં હું તમને ના મળું છું. તો આપણે જઈએ ભવાનીમાંના દર્શન કરીને હવે અહીંથી જઈએ નીચે. બાઇકમાં સામાન અમારો થઈ ગયો છે રેડી, અહીંથી 5 થી 6 કિલોમીટર થાય છે. તો મળીએ આપણે ભવાનીમાંના મંદિરે. ફાઇનલ અમે પહોંચ પૂગી ગયા છે મા ભવાનીના મંદિરે. તો અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા, ને હું તમને દેખાડું પાછળના કેમેરાથી કે કેવું છે મા ભવાનીનું મંદિર. તો આ છે દરિયા કિનારે મા ભવાનીનું મંદિર, ના મા ભવાનીના બેસણા આવેલા છે, તમે જોઈ શકો છો ખૂબસૂરત સુંદર મજાનું મંદિર છે. ને અંદર વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે એટલે તમે બહારથી જોઈ લો. અમે કરી આવ્યા દર્શન, દર્શન કરીને તમને મળીએ છીએ પાછો બહાર. અહીંયા તમે નારિયેલ પાણી ને એવું બધું મળે છે. તો હવે દર્શન કરીને અમે તમને મળીએ છીએ ને આ છે ભવાનીનું મંદિર, તમે બહારથી જોઈ શકો છો. તો હવે અમે દર્શન કરી લઈએ, દર્શન કરીને પાછો હું તમને મળું છું. મંદિરની બાજુમાં એક રસ્તો બનાવેલો છે જ્યાં મોરારી બાપુની રામકથા છે ના જવા માટે. અહીંથી ને સીધા આપણે રામકથાનું જ્યાં ટેસ છે ના જવાનો રસ્તો છે, અહીંથી જવાનું છે નીચે. આવી ગયો દરિયો, તો અમે જઈએ નીચે. મંદિરની પાછળ છે મંદિરને, જેવા તમે દર્શન કરીને નીકળશો એટલે આવો નજારો તમને અહીંયા જોવા મળી જશે. તમે અહીંથી નજારો નિહાળી શકશો, ને આ સામે દેખાય છે ને આ છે મોરારી બાપુની રામકથા, અત્યારે લાઈવ આવી રહી છે, હું તમને આગળ ના જઈને દેખાડું છું. ને કાંક આવો નજારો છે અહીંયા, આ ભવાની બીચ કહેવાય છે જે કતપર બંદર આવી ગયું, ને સામું દેખાય છે એ લાઇટ હાઉસ છે, ને આપણે અહીંયા છે મોરારી બાપુની રામકથા. કાંક આવો નજારો છે, જોઈ લો. તો મિત્રો અમે આવીશું ક્યાં છે થોડાક નજીક ટેજની, જેમ બને એમ અમે અહીંથી આગળ જઈએ છીએ જ્યાં મોરારી બાપુની લાઈવ સપ્તાહનું ક્રાઇક સલુ છે અત્યારે. તો આજે 7મો દિવસ છે અહીંયા રામકથાનો. આવો કાંક અહીંયા છે રામકથાનું ભવ્ય આયોજન, ખૂબ લાખોની સંખ્યામાં માણસ અહીંયા આવી રહ્યું છે એટલે અહીંયા બહુ જ ભીડ જોવા મળે છે અત્યારે. તો મંદિરથી ને આપણે આવશો તો ઓછી ભીડ હોય, પણ કે અમે લોક મેળો છે નાથી ને તમે આવશો તો તમને વધારે ભીડ જોવા મળી જશે અહીંયા. એટલે આપણે જઈએ છીએ ને આ રામકથા તમને લાઈવ જોવા મળી જશે,
ચિત્રકૂટ તલગાજેડા ચેનલ છે, એની ઉપર તમારે લાઈવ તમે નિહાળી શકશો. એની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે એનાથી લાઈવ કથા પણ જોઈ શકશો. મોરારી બાપુની બધી લાઈવ કથામાં આવે છે. તો અત્યારે આપણો એક અહીંયા રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ રહ્યો છે, તિરંગો બહુ મોટો જબર થંભ છે. હું તમને પાસેથી દેખાડી ને, ત્રણ ટેસ્ટ છે, એમાં વસલું ટેસ્ટ છે ને, એમાં મોરારી બાપુનું વ્યાસપીઠ આવેલી છે. નાથી મોરારી બાપુની લાઈવ રામકથાનું પ્રવચન ચાલુ હોય છે. આપણે જોઈએ છે નજીક નજીક જઈને હું તમને દેખાડી દઉં કે કેવું છે આપણે અહીંયા. ને એક આપણો રાષ્ટ્રીય ધ્વજ, એ તો હર કોઈ જગ્યાએ હોય એટલે એ રાષ્ટ્રીય ધ્વજ ઉપર આપણે વિડીયોને લાઈક કરી દેજો ને. વિડીયો તમને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને. હવે આપણે અહીંયા હું તમને દેખાડી દઉં ને, પછી આપણે અહીંથી આપણે જવાના છે લોકમેળામાં. રસ્તો જાય છે આપણે મેળાની અંદર, ના ચકડોળ ને એવું બધું છે ને, ના ખૂબ પબ્લિક હશે એટલે થોડુંક એવું આમથામ હશે, તો મેનેજ કરી લેજો જરીક એવું. અહીંથી જવાશે આપણે મેળામાં, આગળ અહીંથી આપણે જશું. એ પહેલાં આપણે અહીંયા જોશું મોરારી બાપુની લાઈવ કથા. જો અત્યારે તમે મારે સામે જોઈ રહ્યા છો કે અત્યારે સલુ છે ને, ખૂબ માણસ છે, બહુ ભીડ છે અત્યારે. તો હું તમને ટ્રાય કરીશ કે હું અંદર જઈને થોડી ઘણી તમને દેખાડું. ને હવે મારો અવાજ નહીં આવે, અહીંયા કથાનું સાઉન્ડ બહુ જાદુ છે એટલે તમને એ થોડુંક જોવા મળશે. એટલે ભલે કે આપણે મોરારી બાપુને શોધતા છે, હું તમને દેખાડી દઉં કે આવો નજારો છે. આ છે મોરારી બાપુની લાઈવ શોધતાનું, કંઈક બહુ જબરદસ્ત મોટા પાયે આયોજન છે, તમે જોઈ શકો છો. હવે હું તમને એ અંદરનું દેખાડું છું, મારો અવાજ હવે તમને ઓછો જોવા મળશે. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ ગાયે રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય. તો મિત્રો, આ હતું આપણે ભોજનશાળા જ્યાં પ્રભુ પ્રસાદ મળે છે. અહીંયા ભાઈઓનું શું, અહીંયા બહેનોનું છે, બે અલગ અલગ છે. ને આ છે અહીંયા તમે મેળો છે, કાંઈ પણ ખરીદી શકો. અને આવડો અહીંયા છે પાણી પીવા માટેનું બનાવેલું છે, સામે થાળી પણ, જે થાળી હોય ના મેકી શકો પાણી પીવાનું. ને અહીંયા કંઈક બધાએ ખરીદી ને એવું બધું શોપિંગ ને એવું બધું કરી લે તમે શકો છો. ને અહીંયા આપણે જે ભાગવતના ગ્રંથો ને એવું પણ બધી દુકાન સ્ટોલ છે, તમે અહીંયા આવીને ખરીદી શકો. રામાયણ રામકથા ને એવું બધું તમને મળી જશે. આ બાજુ આવવું છે ને, આની પાછળ દરિયો છે, જે આ પવન છકી દેખાય એની પાછળ દરિયો છે ને રામકથાનું આયોજન છે. ને આ બાજુ છે મેળો, અહીંથી જવાનું છે મેળામાં. ને આજે અમે આગળ જઈ રહ્યા ને આ તમને બતાવું છું. પેલા આ સીન તમે જોઈ લો, તો અહીંયા આવવું છે, અહીંયા બધા લોકો ખરીદી કરી રહ્યા છે. આવું કંઈક અહીંયા છે, તો આપણે જઈએ છીએ મેળામાં. તો મિત્રો, એક આવી શક્યું છે નાના બાળકો માટે ખેલવા માટેનું છે, યાર ખુલ્લું. અહીંયા તમે નાના એવા છોકરાનું આવું શક્યા છે મેળામાં, તમે જોઈ શકો છો. એક અહીંયા છે ડ્રેગન ગાડી, ને આ છે મોટું જબર સગબળ. તમે આવી ગયા છે મેળામાં, તમે અમને દેખાડી દે મેળો કેવો છે, તો વિડીયોમાં તમે બના રહીજો. અમે અહીંથી મેળા બાજુ પ્રસ્થાન કરીશું રહ્યા છીએ. આવો કાક છે અહીંયા આપણે ભવાની મંદિર રામકથા. આ છે મોટો જબર શબ્દો. આનો ચાર્જ છે અહીંયા બિલકુલ 30 રૂપિયા લઈ છે એક વસ્તુમાં, ગમે ના બેઠવાની અંદર. ને અહીંયા તમને કોલ્ડ ડ્રિંક ને એવું બધું પીવા માટે ઠંડા પીણા બધું તમને મળી જશે. Thank you.
અંદર જાય છે, બીજા બધી વસ્તુ મળે છે, એ જોવા શું શું મળે તમને પણ દેખાડી દઈશ. તો આપણે અહીંયા તમને કોલ્ડ ડ્રિંક એવું તમને મળી જશે, અહીંયા પણ ઈ જ છે, અહીંયા બધું બજેટમાં જ મળે છે, કોઈ જાતનો કાંઈ ભાવ નથી. અહીંયા 200 છોકરાઓ માટે કોઈ રમકડા ને એવું બધું મળે છે. આ બધું આ બધી માર્કેટ છે અહીંયા બનાવેલી, તમે બધું ખરીદી શકો છો, ઘડિયાળ પર્સ પછી કપડાં હર કોઈ વસ્તુ અહીંયા મળે છે. અહીંયા તમને મોજા પણ મળી જશે, પર્સ ને એવું બધું અહીંયા મળે છે. આવો છે મેળો આપણે, અહીંયા માંગો એ વસ્તુ મળે છે આપણે. અહીંયા તમને આવી છે અહીંયા બજાર મેળાની, બધું રિઝનેબલ ભાવે મળે છે. અમારી સેજ એટલે લઈ લીધી છે ફ્રૂટી, એક એને ફ્રૂટી પીવી હતી, એ પી રહી છે ફૂટીને. મેં લઈ લીધું છે ટીન, આવી છે 30 રૂપિયાનું અહીંયા, આનો ભાવ 30 રૂપિયા છે. અને અમારી સેજ ફ્રૂટી પીવે છે, એનો ભાવ 10 રૂપિયા છે. તો આ ફ્રૂટી છે ને આ છે માર્કેટ. તો અહીંયા સાઉન્ડ ને એવું તમે ઇયરફોન ને એવું પણ લઈ શકો છો, અહીંયા રમકડા ને એવું બધું મળે છે. આ આખી લાઈન એ જ છે રમકડાની, પેલી બાજુ છે બધું મોજ મેળાની, ને આ બાજુ છે ખરીદી કરવાની, પૈસા બગાડવાનું આઈટમ. છોકરાને બહુ જ પસંદ આવે એટલે અહીંયા બધું આ સ્ટોલ ગોઠવી દીધું છે. ને આવો મેળો છે આપણે અહીંયા, અહીંયા તમે નાસ્તો પાણી પણ તમને મળી જશે. અહીંયા પકોડા ભૂટે બટેકા ભૂંગળા ને ભજીયા ને એવું બધું તમે ખાઈ પણ શકો છો, ઠંડા પીણા પણ મળે છે, નાસ્તો પાણી પણ અહીંયા મળે જ છે. હવે અહીંયા 9 દિવસની કથા છે, આજે 7મો દિવસ છે, 2-3 દિવસ છે. તમે આવી શકો તો આવી જજો, અહીંયા ધાબળા ને કંબલ ને એવું બધું મળે છે. અહીંથી નીકળી શક્યા છે અમે 12. એક આવડવા છે, આ બહુ ગોળ ગોળ ફરે ને, એક બાજુથી ઊંચા નીચું થાય શરૂ થાય તો હું તમને દેખાડી દઈશ. આવું છે અહીંયા તમે જોઈ શકો છો, અને એક આવું સગવડ છે વિમાન વાળું સગવડ. આજનો અમારો એક નવો વિડીયો, તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે મળીએ છીએ બીજા નવા વિડીયોની અંદર એક નવી જગ્યા, ને કમેન્ટ બોક્સમાં એટલું લખી દેજો કે આગળનો વિડીયો તમારે કેવો જોવો છે, અને કઈ જગ્યાનો. તમે જો તમને એવું કમેન્ટ કરશો કે અહીંનો વિડીયો તમે બનાવો, તો અમે ના આવીને વિડીયો બનાવી જશું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ને મળીએ છીએ આપણે એક નવા વિડીયોમાં. આ તો કાંક આજનો મોરારી બાપુનો રામકથા હતી, એના મેળો છે, 9 દિવસનો મેળો હતો. તો આપણે મળીએ છીએ નવા વિડીયોમાં. બાય બાય, જય માતાજી.